બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ઉત્તરાયણ પર્વને લઈને વેપારીઓ પરેશાન. ઉત્તરાયણ પર્વે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હિંમતનગર શહેરમાં વિવિધ સ્તરે પતંગનું વેચાણ કરવા માટે સ્ટોલો ઊભા કરાયા છે, પરંતુ હાલ વેપારીઓને વેપાર નહીં થવાથી વેપારીઓ પરેશાન થયા અને ઉત્તરાયણ પર્વમાં છેલ્લા 5 દિવસે ગ્રાહકનો ઘસારો થાય છે. જોકે ઉત્તરાયણ તહેવારને લઈને બજારમાં પતંગ અને દોરીની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે નાના ભૂલકાઓને લઈને યુવાનો સહિત મોટેરાઓ પ્રિય તહેવાર છે. પતંગ રસિકોમાં આ પર્વને ધ્યાનને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ પર્વની લોકો ધામધૂમપૂર્વક રીતે ઉજવણી કરે છે. ઉત્તરાયણ તહેવારમાં ચાઇનીઝ દોરીને તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવી છે. આ વખતે પતંગમાં અલગ અલગ પ્રકારની વેરાયટી જોવા મળી હતી. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. બજારમાં પતંગોની અવનવી વેરાયટી જોવા મળી હતી. રામપુરી, જયપુરી જેવા વેરાયટી પતંગ બજારમાં જોવા મળી હતી. સાથે 1, 2, 3 આર્ટિકલ, 84 આર્ટિકલ સહિત કાલા સોના જેવી દોરીઓ બજારમાં જોવા મળી હતી, પરંતુ પતંગ અને દોરીની રિટેલ ખરીદીમાં ઓછી ભીડ જોવા મળી હતી. ઉત્તરાયણ પર્વે ગણતરીના દિવસો બાકી હોવા છતાં બજારોમાં સુમસામ જોવા મળી રહ્યા છે. વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈને બેઠા છે. ચીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. આ સાલે ઉત્તરાયણ પર્વ જે નજીક આવી રહ્યો છે, તેમ છે ઘરાગી બી અત્યારે હાલ માહોલ દેખાતો નથી, પરંતુ છેલ્લા 5 દિવસની અમને આશા છે કે સારો એવો વેપાર થશે, સારું એવી રોજીનું સાધન સર્જાશે. અત્યારે હાલ જે રીતે જોઈ રહ્યા છો, નવા નવા પતંગની વેરાયટી આવી ગઈ છે અને ગઈ સાલની જેમ જ ભાવ એટના એ જ રહ્યા છે. કોઈ ભાવનો વધારો થયો નથી. ફક્ત ને ફક્ત એવું થયું કે થોડી નવી નવી વસ્તુ આવી છે, એના લીધે થોડું અપડેશન રહેશે. દાખલા તરીકે પતંગમાં નવી વેરાયટી આવી ગઈ, રામપુરી આવી ગઈ, જયપુરી પતંગ આવી ગઈ, એ રીતે દોરીમાં બી 1, 2, 3 આર્ટિકલ આવી ગઈ છે, 8400 આર્ટિકલ આવી ગઈ છે, કાલા સોના આવી ચૂકી છે, સાકી સમ્રાટની દોરી બી નવી વેરિએશનમાં આવી ચૂકી છે, એના લીધે થોડો ભાવ અપ દેખાઈ રહ્યો છે. બાકી આમ તો એઝ ઇટ ઇઝ જ છે. ચાઇનીઝ દોરીનું લગભગ આ 5મા કે 6ઠા મહિનાથી જ રાજસ્થાન સરકાર સ્ટ્રિક્ટ થઈ, જેના લીધે પ્રોડક્શન ન થયું, એના કારણે રાજસ્થાનના લીધે આવતો માલ બંધ થઈ ગયો હોવાથી ચાઇનીઝ દોરીનું પ્રતિબંધ બહુ કડક અમલમાં આવ્યો છે. એટલે અત્યારે હાલ ગામડામાં જે ચાઇના દોરીનું જે લોકો પરચેસ કરી રહ્યા હતા એ બંધ થઈ ચૂક્યું છે. લાસ્ટમાં 5 દિવસનું અમને આશા છે કે વધારે રહેશે, કારણ કે ચાઇનીઝ દોરી પ્રતિબંધ હોવાથી લોકો હવે પોતાની જે રૂટિંગ દોરી જે છે આ ચાલુ થશે એવી આશા છે અમને. મિતેશ મોદી, પંચદેવ.